ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાનના મામેરાના યજમાન તરીકે વિનોદભાઈ પ્રજાપતિનું નામ નક્કી થઈ ગયું છે. રથયાત્રામાં ભગવાનના મામેરાના યજમાન માટે સરસપુર મંદિરમાં ડ્રોનું આયોજન કરવામાં આવ્યું. 10 જેટલા યજમાનો દ્વારા મામેરું કરવા માટે નામ નોંધાવવામાં આવ્યા, જેથી ડ્રો કરવામાં આવ્યો. ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ નીકળ્યું છે. આ વર્ષે ભગવાનની 147મી રથયાત્રાના મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર બન્યા. આજરોજ આપ જાણો છો તેમ આપ લોકો હાજર તમામ લોકોની સમક્ષ જે ડ્રો કરવામાં આવ્યો હતો મામેરું કરવા માટે 147મી આગળની 7 જુલાઈએ જે આવવાની છે તેમાં 10 લોકોએ પોતાની અરજી આપી હતી. તેમાંથી કલ્પેશભાઈ શેઠ કે જે સાબરમતીમાં રહે છે અને વ્યવસાય કરે છે તેઓનો નંબર આ વખતે મામેરું કરવામાં લાગેલો છે. જે યજમાનને ડ્રો લાગે તેને તો સ્વાભાવિક છે તેમને ખૂબ જ ખુશી હોય, પણ અમે એવી આશા રાખીએ છીએ રણછોડિયાને પ્રાર્થના કરીએ છીએ જગન્નાથ ભગવાનને કે જે બાકીના લોકો રહ્યા છે તેમને આગામી વર્ષોમાં તક મળે અને ભવ્ય મામેરું કરે. 147મી રથયાત્રાનું જે મહામુલ્લુ મામેરાનો જે અવસર છે તે આ વર્ષે વિનોદભાઈ પ્રજાપતિના ઘરે આવવાનું છે. લકી ડ્રોમાં વિનોદભાઈનું નામ આવ્યું છે. વિનોદભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. વિનોદભાઈ, કેટલી હર્ષની લાગણી અનુભવી રહ્યા છો? કારણ કે 3 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને એ હવે રૂડો અવસર આપણા આંગણે આવ્યો. ખરેખર મારા માટે બહુ આ બહુ લાગણીની વાત છે કે અત્યારે મારી ખુશી વ્યક્ત નહીં કરી શકતો. ઘરે ફોન કર્યો તો અત્યારે બધા ઘરે સ્તબ્ધ છે કે અમે આવી જઈએ એવું કહે છે, પણ ખરેખર આમાંથી જેટલી સારી રીતે ઉજવાય આ પ્રસંગને એ રીતે અમે સારી રીતે ઉજવીશું. બેન દીકરીઓને ભાણેજોના તો મામેરો આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ આ વર્ષે તો ભગવાનનું મામેરું આવ્યું છે, તો એ કઈ રીતે કરશો? બેન દીકરીઓના મામેરાની અંદર એક લિમિટ હોય કે વ્યવહાર નહીં કે ભાઈ આટલું જ કરવાનું આટલું કરવાનું, આમાં કોઈ મર્યાદા નથી. ભગવાનની કૃપા હશે તો જેટલું થાય એટલું વધારે સારું કરવા પ્રયત્ન કરીશ. પરિવારમાં અત્યારે કેટલી ખુશીનો માહોલ છે? કારણ કે આપના ઘરે તો કૃષ્ણ ભગવાનની સેવા પણ થઈ રહી છે. પરિવાર કેટલો ખુશ? પરિવાર ખૂબ જ ખુશ છે. અત્યારે ઉછળી રહ્યા છે બધા, કાં તો અહીં આવી રહ્યા અને કહે છે, કાં તો મને ઘરે કહે છે કે તમે આવો આપણે સેલિબ્રેશન કરીએ. ક્યારે એવું વિચાર્યું હતું કે આજે નામ જાહેર થશે? કારણ કે જે લકી ડ્રો પહેલાં થયો બીજું નામ આવ્યું, પરંતુ એ ભાઈ અવેલેબલ નહોતા, અને ત્યારબાદ જે લકી ડ્રો થયો એમાં આપનું નામ આવ્યું. ખરેખર મારું આ નસીબ છે. હું 3 વર્ષથી આવું છું તો મારી આજુબાજુમાં એવા જ લોકો બેઠેલા હોય છે કે જેમ કે હું 12 વર્ષથી આવું છું, કોઈ કે 10 વર્ષથી આવું છું, અને આજે મારું નસીબ કે એક ડ્રો થયા પછી પણ મારું નસીબ હશે તો આજે ફરી ખરેખર મારું નસીબ લાગી ગયું ભગવાનના આશીર્વાદથી અને આ લાભ મને મળ્યો છે. ભગવાનનું મામેરું રંગે ચંગે કરવામાં આવશે. રંગે ચંગે કરીશું, 100% રંગે ચંગે કરીશું. તો આ છે વિનોદભાઈ અને ભગવાનનું એટલે કે જગમોહનનું જે મહામુલુ મામેરું છે તે ખૂબ જ રંગે ચંગેથી આ વર્ષે એટલે કે 147મી રથયાત્રામાં કરશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.